की भाई डबे नहीं जय हो मरारा वाह मारी कटारी गुरुदास ने जुगते करीने जो हृदय कमल मां रमी गई मारा काल जा पाछे को आई काल जा मित्रो आई कटारे कंटाळो न आवे तो थोड़ुं बोलू दियाळो एक गृहस्थ ना घरे साधु पधार्या साधु ना आत्मा हावे અને એ સોનાની સાંકળથી બાંધેલો બાપુ સાવજ સોનાની સાંકળથી બાંધેલો ને સંત લઈને હલા આવે એટલે બધા ઊભા થઈ ગયા ઓ વધારો વધારો બાપુ ગજબ છે આ તો શી પણ હતો સત્ય છે એટલે આસન દીધું બેઠા હાકતા સ્વાગતા કરે અલ્યા ગરદણી પૂછું બાબુ તમારે જે જમવું હોય કયો મને હું તમારી સગવડતા કરું કે ભાઈ હું કઈ જમતો નથી પણ આ સિંહ છે ને થોડું ટેમે ટેમે જોવે છે અદ્ભુત પ્રસંગ હતો વાલા હે હું કઈ નથી જમતો પણ આ મારી સાથે આવ્યો છે સિંહ એને થોડું કઈક જોવે છે કે બાબુ એ શું જમે કે જેના ઘેરે જાઓ અને જે મને આવકારો આપે આ એને શરીર ની માટી ખાય છે બીજું કઈ ન જમે આવી કટારી વાલા કે બાબુ હું બોલો છો હા જેના ઘેરે જાઉં ને જે મને આવકારો આપે એના શરીર ની માટી જ ખાય છે આ છે કે ભલે બાપુ આપવા તૈયાર છે કે રોતા રોતા નહીં દાંત કાઢી નાખ એક એક અંક આપવા માંડ્યો છે આ ગરદણી સિંહ ને નીરે ખાવા માંડે મહાત્મા હસે છે આ રાજા હસે છે શું વજન ની તાકાત છે વાલા શું શબ્દ ની તાકાત છે એ અર્ધેક શરીરે પહોંચ્યો એટલે આ ગરદણી ની આંખમાં આહુડ આવી ગયા કે કેમ રોવા માંડ્યો છો હવે રહેવા દે નહીં ખાઈ અર્ધું શરીર વેરાઈ નાખ્યું પછી ના પડી મહાત્માએ કે બાપુ આ સિંહ હજી ખાવું ખાવું કરે છે અને આ શરીર ની માટી હવે અર્ધી જ બચી છે જો આ ભૂખ્યો રહેશે તો મારી 71 પેઢી ને કલંક ચડશે બીજી વ્યવસ્થા હું શું કરી એ વખતે એની પત્ની કહેશે કે ના ચિંતા ન કરો જો તમારા શરીર થી હાવત નહીં ધરાય તો હું મારું શરીર આપી દઈશ આવી આ જગત ની ઉપર જગદંબા ભગવતી ભવાની હું થઈ આ એ જ કટારી છે વાલા જો સમજાય જાય તો એક વાર બિલખાના પાદર આવે અને સાધુના વેશમાં એ સગાળ વાણી અને એમ કહે કે મારે તારો દીકરો ખાવો છે અને આ દેશની માતાઓમાં એ તાકાત છે ભાઈ બારૂટ છે એટલે વખાણ નથી કરતો પણ એ તાકાત છે આ બધું વજન માંથી જ મળે છે વાલા બહુ ટૂંકમાં કહું તો એ છોકરાને ખાંડીને ખવડાવી દીધો આ ઈ કટારી છે આ ઈ જ કટારી અમારે વીરજીભાઈ જેવા સોલંકી સાહેબ ને નવ યુવાન ના હૃદયમાં વાગે અડધી રાતે એ વજન નું આયોજન કર્યું વાલા આ ઈ જ કટારી અમારા મીઠી વીરડી ગામના બધા ભાવિક ભક્તજનો એક સાધુ ના વેણ ઉપર આ કાર્યક્રમ ને કેટલું જબરજસ્ત સફળ બનાવ્યો છે બાપુ વંદન કરું છું બારોટ ના દીકરા તરીકે મીઠી વીડી ગામ ને ભજન તો બધે ગાઈએ છીએ પણ વંદન મારી કટારી મૂળદાસ ની જુગતે કરીને જો હૃદય કમળ માં રમી ગઈ મારા કાળ જ્યાં કાય પાછે કો કાળો જ કાપી કરુણા કીધી મુજ પર કીધી મેં
दोखो मोटाड़ी दी दो जमतनो थई गई आज जेवे आनंद लीला ना शिमाड़ा ने भगोले
એક બાવલિયો બેઠો છે અને બેઠો બેઠો ધૂણો તાપે છે, અને એમાં 70 વર્ષના એક આગેડ વયના વડીલ વૃદ્ધ પોતાનું ગૌધન લઈને નીકળે છે બાપુ ગાયોની તાકાત છે, અને ઘેરે દીકરો નથી, દીકરાને ખોટ છે, 70 વર્ષની ઉંમર, ભગવો વેગ બાળીને એમ જો લાવવાને ભગવાને ઘણું આપ્યું છે, એકાદ લોટો દૂધનો દેતો જા, અને 70 વર્ષનો આગેડ વયનો વડીલ એ મહાત્માને આવીને એ ધૂણે લોટો ધરે છે વાલા, અહીંયા જે માણસ જે મને એ ખાધું નથી પ્રસાદ, પ્રસાદ નો તો બહુ મહિમા છે શેઠ મોટો, આ બાવલીઓ આ ભાઈ ને પૂછે છે કે વાલા આટલું બધું દૂધ મને આપે છો અને મારે આટલી ઉંમરે પી અને આ દરમાં નાખું એની કરતા ઘેરે નાના છોકરાને પાજે ને વાલા, હવે બહુ મોટી ઉંમર થઈ ગઈ છે આ દરમાં શું કામ આટલું બધું દૂધ નાખવું છે, આમ કઈક માર્મિક ભાષા બોલાય, સંત નો હોદ સંસારમાં તો જલી જાત બ્રહ્મા, જ્ઞાન કરી લહેર મેં વો તો ઠારત ઠામ, જગત માં જેને માનવ પ્રેમ નો મળ્યો હોય ને ભાઈ માને તો વાત જ શું કરો, ઘડીક બોલું તો કઈ વાંધો નહીં ને, આમ કંટાળો નથી આવતો ને દયા, દીકરાની વાત હતી એટલે બાવલીઓ પૂછે છે વાલા ઘેરે દીકરો નથી કે ના ના બાપા, કે આટલી ઉંમરે દીકરો નથી કે ના ના બાપા, કે તો જા ધૂણામાંથી બે કામ ચપટી ભરીને કઈ વિભૂતિ લીધી દૂધમાં પધરાવી કે ઘેરે જઈ અને પાઈ દીધી તારા ઘરના, 9 મહિના દીકરાનો જન્મ થશે, આ સાધુની પરિષદી છે વિશ્વાસ રાખજે, ને 70 વર્ષની ઉંમર બની ગયેલી ઘટના છે, પણ શરત એક કરું છું વાલા કે દીકરાનો જન્મ થાય એટલે એની જે કઈ સ્નાન વિધિ પૂરી થાય એટલે તરત પાછું ધૂણે લઈને આવજે, એના એ દિવસે કે બાપુ આટલી ઉંમર થઈ ગઈ કે બોલે બોલે આ દૂધ ની ઉપર વિશ્વાસ રાખીને ઘેરે આવે એના ઘરના ને પ્રસાદી રૂપે આપી પોતે પધરાવી ઉદરમાં એને સગર્ભાવસ્થાનો અનુભવ થયો, 9 મહિના દેવ જેવા દીકરાનો જન્મ થયો, આ સંતોની તાકાત છે, શરદ હતી દીકરાનો જન્મ થાય એટલે એને ધૂણે લઈને જવાનું, પણ આ ઘરધણી ભૂલી ગયા છે, એક દિન બે દિન ત્રણ દિવસ કઈક એ મર્યાદા, પણ એકાંત પડે એટલે આને મગજમાં આમ વાત છે કે મેં બાવલિયાને વચન આપ્યું છે કે દીકરાને લઈને ધૂણે જવાનું, આજે 20 દિવસ થઈ ગયા છે, લાવ આજે આ બાળકને લઈને મહાત્માના ચરણ સુધી દર્શન કરી આવો, આ દીકરાને લઈ આ ગરદણે આ બાવલિયાના ધૂણે આવે છે, બાપુ બેઠા છે, આવું આવું પૂછે છે એક બીજાને, બોલે હા બાપુ આ દૂધ ની પ્રસાદી છે દીકરો, કે હા આજે જન્મ થયો કે ના ના, કે તો વચન ચૂકી ગયો હતો, શું આનું નામ રાખ્યું છે, કે બાપુ નામ નથી પાડ્યું, હજી આનો જન્મ થયો દિવસ કેટલા થયા, બાપુ 20મો દિવસ છે, કે જા વાલા ધૂણા માંથી પાછી વિભૂતિ લઈને કપાળમાં છાંડલો કર્યો અને બાવલિયાએ એ દીકરાનું નામ વિહામણ રાખ્યું કે બાપા જગતમાં પીર બનશે, સાંભળવા છે બીજા ઘણા આ ગામ નું તો શું વાત કરો, અહિયાં જેવા બધા ભજન ભાવિક આત્માઓ છે વગાડવા વાળા ગાવા વાળા, કે તમે અમને સાંભળો છો તમારી મોટાઈ, મીઠી વીરડી એટલે ભજન નું ઘરેણું છે વાલા, પણ વાત કરતો હતો ત્યાં પાછો ક્યાંય આગો વયો જાય બાપુ, આ ઈ પરિષદ ની તાકાત છે, આ બાપુ આવ્યા મને વાત કરી કે બરોડ જે ગામ બહુ બહુ ભાવિક ભક્ત જન
મેં કીધું બાબુ તમે તમારો અનુભવ કહો, પણ અમે તો અહીંયા મોટા થયેલા છીએ, આ ડાબી કુટુંબ ના નાખા ગામના રોટલા ખાઈએ છીએ હાથ પેઢે છે, એટલે આ અમારે વૈયા છવિ થાય એ બધું દેવું પડે. આ ભગવાન અમને જે આપ્યું છે ને, આવા વીરજીભાઈ જેવા નવ યુવાનો આવા આયોજનો કરતા હોય. છેલ્લી ઘડીમાં બાપુ લખે છે મૂળદાસજી, સાચા સતગુરુ શ્યામ મળ્યા જુગતે જદુવી, મન પથ્થર જેવા હતા એને પાણી કર્યા કર્યા છે નિર્ભેળાને, પરિભ્રમ ને ઠીક બતાવ્યું ના, રામદાસ વચને મૂળદાસ જી બોલ્યા મારા ગુરુ એ ભગવાન ઓમ નમઃ પાર્વતી.